પછી જુવાર વાવી જુવાર પણ નિષ્ફળ ગઈ અને અતિ ભારે એંસીથી નેવું ઈંચ વરસાદના હિસાબે અમારે નુકસાનને કારણે અમે અમારું નુકસાન થઈ છે જો ખેડૂત જો અમને સરકાર વળતર આપે તો અમે જીવી શકીએ અને નફી શકીએ જે મોજ ડેમની અંદર જે ખેતર આવેલ છે મોજ ડેમ આજુબાજુ વિસ્તારમાં તેમજ ફૂલગારી વિસ્તારમાં જે ખેતરો આવેલ છે તે ખેતરોમાં ત્રણ ત્રણ વખત ખેડૂતોએ એ વાવેલ છે તે તમામ પાક બિલકુલ નિષ્ફળ ગયેલ છે આજે જેને કારણે સરકારે તાત્કાલિક વહેલી તકે એનું સર્વે કરવું જોઈએ અને આ ખેડૂતોને તાત્કાલિક સહાય મળવી જોઈએ તેમજ આજે જે ડેમ કાંઠાનો એરિયો છે ત્યાં તમામ ખેતીવાડી વિસ્તાર જવાના તમામ રસ્તા પણ ધોવાઈ ગયેલ છે ત્યારે પાક પણ નિષ્ફળ ગયેલ છે રસ્તા ધોવાઈ ગયેલ છે ખેડૂતો પોતાની વાડીએ જઈ શકતા નથી આજે સામે તળાવ જેવા ખેતરો ભર્યા છે જે તમે મીડિયાની અંદર પણ જોઈ શકો છો કે આવા ખેડૂતોને તાત્કાલિક ગઢાળા ગામના ખેડૂતોને તાત્કાલિક સર્વે કરી અને તેમને વળતર મળવી જોઈએ તાલુકો તો અમારે નરસીથી નવો વીસ વરસાદ પડતા પહેલાં આવ્યો હતો કપા કપા વાળીને વાવ્યા એરડા એડા કાઢીને વાવી જુવાર જુવાર અંધુ નિષ્ફળ પાક ગયો છે આવ અતિ વરસાદ થતા બંધ પારા હાથ એ બહુ અતિ નુકસાની કે કોઈ બાકી નહીં એવી અમે અપેક્ષા રાખી સરકાર પાસે અમને કોઈ સહાય કરે અમે દીકરાની કોડે ઉજેરી અંદાજ રૂષને મોટા ગયા હતા તો અમને સરકાર કંઈ સહાય કરે તો અમે નભી રહ્યો બ્યુરો રિપોર્ટ આઝાદ ન્યૂઝ ઉપલેટા